નમસ્કાર મિત્રો, હું છું કેવલ સુંદરવા અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે BVM એન્જિનિયરિંગ કોલેજ વિશે, કે જે ગુજરાતની જૂની કોલેજોમાંની એક છે અને ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. તો આજના વિડીયોમાં તે કોલેજમાં કેટલી બ્રાન્ચ છે, એના ટેક ફેસ્ટ કઈ રીતના છે, એની હોસ્ટેલની માહિતી, એ બધી પૂરા વિડીયો દરમિયાન હું તમને માહિતી આપવાનો છું. તો વિડીયોના અંત સુધી જોતા રહેશો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. અને બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. તો વિડીયોને શરૂ કરીએ. બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ છે, કે જે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે અને એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. તો ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ એટલે શું એ તમને જણાવી દઉં. તો કે ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે કોઈ પણ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ન હોય, જેમ કે GEC ગાંધીનગર છે, GEC રાજકોટ છે, અથવા તો કોઈ પણ અન્ય GEC લઈ લો, તો એ બધી GTU સાથે સંકળાયેલી છે. જ્યારે BVM છે એ ઓટોનોમસ છે, એની પોતાની યુનિવર્સિટી છે, એટલે આ કોલેજ ઓટોનોમસ કોલેજ કહેવાય છે. હવે આની એડમિશન પ્રોસેસ કઈ રીતની છે, તો કે એડમિશન પ્રોસેસ તમને ACPC અને મેનેજમેન્ટ કોટા દ્વારા એડમિશન થાય છે. હવે મેનેજમેન્ટ કોટામાં એડમિશન કઈ રીતે મેળવી શકો એની પૂરી માહિતી તમને વેબસાઇટ પરથી મળી જશે, અથવા તો તમે BVMની હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો હવે કોલેજમાં એક્ઝામ પેટર્ન કઈ રીતની હોય છે એ જોઈએ. તો બે મિડ ટર્મ એક્ઝામ હોય છે અને એક એન્ડ સેમેસ્ટર એક્ઝામ હોય છે. એટલે એક સેમેસ્ટરમાં કુલ તમારે 3 એક્ઝામ હોય છે, 2 મિડ ટર્મ અને 1 એન્ડ સેમેસ્ટર, કે જે લાસ્ટ હોય છે યુનિવર્સિટી એક્ઝામ કહેવાય છે. પણ તમારું પહેલું સેમેસ્ટર હોય ત્યારે તમારે એક જ મિડ ટર્મ એક્ઝામ હોય છે અને એક જ એન્ડ સેમેસ્ટર એક્ઝામ. પછી સેકન્ડ સેમેસ્ટરથી તમારે સેમ જ રહે છે, 2 મિડ ટર્મ અને 1 એન્ડ સેમેસ્ટર એક્ઝામ. તો હવે જોઈએ આ કોલેજમાં કેટલી પ્રકારનું એન્જિનિયરિંગ થાય છે. તો અહીં તમને મેં લિસ્ટ આપેલ છે કે જે BVMની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવેલ છે, એટલા પ્રકારનું એન્જિનિયરિંગ થાય છે. અને જે SF લખેલ છે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ છે, અને જે ઇન્ટ્રોડક્શન યર લખેલ છે એટલે કે ઈ બ્રાન્ચ એ વર્ષમાં કોલેજમાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. અને સીટ્સ પણ લખેલ છે કે જે સિવિલ એન્જિનિયરિંગની સૌથી વધુ સીટ્સ આપેલ છે. તો આ તમે અહીંથી માહિતી જોઈ શકો છો કે કેટલી પ્રકારનું એન્જિનિયરિંગ થાય છે. કોલેજની લાઇબ્રેરીની સુવિધા પણ ખૂબ જ સારી છે, ઘણી જ ઉપયોગી બુક તમને ત્યાંથી અવેલેબલ થાય છે. ઉપરાંત ઓનલાઈન બુક્સનો પણ સમાવેશ થાય છે, એ પણ તમને ત્યાંથી મળી જાય છે. અને વાત કરીએ તો ટેક ફેસ્ટની, તો BVMનો ઉડાન છે એ મેઇન ટેક ફેસ્ટ છે. એના સિવાય ઘણી ઇવેન્ટ છે જે NCC અને NSS દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. ઉપરાંત ઘણી ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલની પણ ઇવેન્ટ્સ ત્યાં ઓર્ગેનાઇઝ થાય છે. તો ઉડાનની એક ઝલક જોઈએ. વાત કરીએ હોસ્ટેલની, તો હોસ્ટેલનું નવું નિર્માણ થઈ રહ્યું છે અને એની ફીસ અને તમારે બીજી વધારે માહિતી જોઈતી હોય તો એ BVMની વેબસાઇટ ઉપર અપડેટ થઈ જશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને BVMની વેબસાઇટ હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે એ પણ વિઝિટ કરી શકો છો. ત્યાંથી તમને બધી જ ઓફિશિયલ માહિતી મળી રહેશે. અને વાત રહી પ્લેસમેન્ટની, તો પ્લેસમેન્ટની પણ તમે વેબસાઇટ પરથી સાચી માહિતી તમને મળી રહેશે. બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો. વિડીયોના જોવા બદલ આભાર. આ જ રીતે બીજી કોલેજના વિડીયો પણ આવવાના છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી રહે. અને હા, વાત રહી કટ ઓફની કે કઈ બ્રાન્ચમાં કેટલો કટ ઓફ અટકે છે, તો એની PDF આપણે આપણી વેબસાઇટની લિંક હું તમને નીચે આપી દઈએ, ત્યાં પણ અપલોડ કરી દઈશું. અને ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાં પણ અપલોડ થઈ જશે એ માહિતી, તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.